ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છે બધાને? તો જો આજે અમારા રાહુલભાઈ બનાવે છે ડિનર, તો ડિનરમાં શું સ્પેશિયલ બનાવવાના છો રાહુલભાઈ? પાઉભાજી. ખબર નહીં તમને, આ પાઉભાજી ખાવાની બહુ ઈચ્છા થાય. નહીં, પાઉભાજી ફેવરિટ લાગે તમારે. આશીષ ની ફેવરિટ છે. તો આજે જેન્ટ્સ લોકો બનાવે છે ડિનર, અને અમે બનાવી દઈશું જ્યુસ, જેમાં પછી ની જમાવટ. તો આ બાજુ કીવી નું જ્યુસ બનવાની તૈયારી છે, અને આ બાજુ બને છે આપણે પાઉભાજી ની બધી તૈયારી થાય છે. જોઈએ આગળ આગળ શું બને છે. પછી ફાઇનલી આવી ગયા છે રાહુલભાઈ. રાહુલભાઈ કાન માંથી ઓલી ઇયરબડ કાઢ નાખો, આપડે કોઈ નો ફોન નહીં આવે. એમાં ભાઈ ફોન વાગ્યા ખબર નથી. એટલી ઓલી મારશે ને હોશિયારી. હિરલ આપડે એને બનાવવા દે, આપડે જેવી બને ને એવી આપડે ખાઈ લેશું. માર્બલ લાડુ પછી કરજે, પાકો માલ બનાવ્યો, ટમેટા ને ગ્રેવી કરી નાખી. આજ તો બે બ્રેડ વધારે ખાશું આપણે. એ ગરમ પાણી જોજો ગળે ની હાથ. વટાણા ને જે ન નાખો ન નાખો, કારણ કે તમારે કેપ્સિકમ પીસવા પડશે. ને કરી આ પહેલી વાર જોયો રાહુલભાઈ, શું કહેવાય કે ભાજીમાં કાજુ હોય એમ. આ તમારા પાર્ટનરે આવી ગયા હવે. હાલો કોલ કરી ને કેવા મીડિયા જો મીઠું નાખો, ભાજી મસાલો નાખો, બસ એ ભાઈ તીખું થઈ જાય, છોકરા ખાય નહી. મીઠું નાખ્યું છે કે નાખ્યું જ નથી? બિલકુલ બસ બસ ઓલું નાખો ભાજી મસાલો, અસલી ટેસ્ટ તો અબાય ગ. ટેસ્ટ કરવી ત્યારે ખબર પડે. હવે કઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નથી થતું એમ. રાહુલભાઈ ઉપર જ લીધું છે કે હું જ બનાવું એમ. તમારે શું કેવાય, ભાજી કેવી ખાવી નથી ખબર પડતી. ગ્રીન ચટણી બને છે હવે. રાહુલભાઈ મસ્કા લગા કે ખાવાનું તો હરખું. રેડી રેડી ને આમ જો આપણું કામ. વાહ વાહ, ભાજી થઈ ગઈ છે રેડી.
મસ્ત ભગવાન નો થાળ રેડી છે અત્યારે. હાલો મહારાજ, જમવા પધારો, જમવા પધારો બાલુડા, જમવા વધારો. ગરમા ગરમ ભાજી, પાઉં, ચટણી, પાપડ, સલાડ, જમવા પધારો મહારાજ, પધારો. તો આશીષ મહારાજ ના થાળ ધરાવીને આવી ગયા ને અહીંયા જો બધા હવે ગોઠવાઈ ગયા છે. હાલો રિવ્યુ આપો, હવે કેવી બની ભાજી? પણ એમાં એવું મંત્ર ને પહેલી વાર બનાવ્યું એટલે તારું વાત હાસી છે, નેક્સ્ટ ટાઈમ બનાવો ને ત્યારે વધારે સારી બનાવજો એમ. આ ચાખો હાલો, હવે એક નંબર બાકી. ઓલો દાળ જેવું થાય હીર, દાળ બાકી દાળ, એમ દાળ એટલે દાળ. પાવ આપતો આય ભાઈ, પાવ લાવ લાવ. નો બને ઓ બાપા, બે બે ને એક આપો, એક બે તને બે. તમને કેમ લાગી ભાજી? રેડી? જોરદાર જોરદાર. આપણે આજે શું કહેવાય, આપણે આ નિકુંજ આજે જેન સે બનાવી ભાજી, રીઅલી નિકુંજ ને ચિરાગ ને બધું મિસ કરી ગયા ભાણો. ચિરાગભાઈ ને જમવાનું છે, નિકુંજભાઈ તો હવે લીડ્સ જતા રહ્યા. કોઈ મને પૂછેલું ક્રિષ્ના ને લોકો કેમ નથી એમ, પણ એ લોકો હવે લીડ્સ મૂવ થઈ ગયા છે અને ત્યાં જોબ છે એટલે. અને ધારાને પણ જોબ છે અને ડિમ્પલ ને જોબ છે. ચિરાગભાઈ ને બહાર જમવાનું છે તો અમે આટલા જ વધ્યા હતા બધા પ્રોગ્રામ કરી નાખો. અમે જાતે બનાવી નાખો એમ. આમ તો અમે તમને બનાવવાનું કહેવાય, હવે પ્રોગ્રામ ફિક્સ તમે કર્યો, બનાવ્યું તમે એમને. આપણું કેવું રાહુલભાઈ, બહાર થી સાંભળી ગઈ ને રાહુલભાઈ તમને ફોન કરતા ને હું બારી માં સાંભળી ગઈ. મેં બોલે તમને નતું એ તમને કેવાનું એમ, કોને કહી દે હું કહું છું કરો પાછો હું મને કે તમને કેવાનું બનાવ્યું. તમને ફોન કરીને વાત કરતા હતા ને હું બારે માં મને અવાજ આવ્યો ને મેં એમ કીધું કે એનો પ્રોગ્રામ કરવાનો છે એટલે કે તમને ન જ કહેવાનું એમ. હું જો આ બધું આંધો ને કરી આવ્યો તો પાછા કે તમને નતો કહેવાનો એમ. મેળ પડી ગયો ને પણ હવે જો અમારે છે ને હવે ડિનર પતી ગયું છે, હવે ડિનર પચાવવા માટે જવાની તૈયારી થાય છે. આ બાજુ ચાલો વોકિંગ માટે જવું જ પડશે, મારે હાલવું ને બરોબર બરોબર થાય પણ નહીં. બધા મને ખેંચીને લઈ જશો હવે, તો હવે જઈએ વોકિંગ કરવા. અંધારું થવા માંડ્યું સૌ ધીમે ધીમે. વોકિંગ કરતા કરતા બધા લીડલ માં પહોંચી ગયા છે હે. હવે આમ તો દિવસ ટૂંકો થવા માંડ્યો ને, સંધ્યા ખીલી છેલ્લે છેલ્લે તડકી નીકળી કે નહીં. હા આ તો તમારા હાલવા આવ્યા હતા ને, શું કેવાય રાહુલભાઈ, ખાધેલું બધું વજન વધી જાય એવું શોપિંગ. હાથમાં લઈ લેવું બધા થોડું થોડું, ચોકલેટ લઈએ ને એટલે મૂકી દે નહીં હાલી એવી છે. ખાવાનું પચાય એવા તો પાછું પેટમાં શું નાખવાનું છે હવે? યા હેલ્ધી જ છે જો. આ શું કે આપણે કીવી નું જ્યુસ બનાવવાનું છે. કીવી જ્યુસ? વાહ, હાલ છે બે ગ્લાસ હાલ છે, વધારે નહીં ચાલે. બે જ આપવાના છે, વધારે ના આપવાના નથી, બે થી વધારે. તોલું પાણી ન પીવું ને જીમાં પછી? હવે નહીં નહીં, એ નહીં પીતા. ઓકે, હવે એનું એટલે કરી નાખ્યું, છોકરાનો સુવડાવી દેવા નહીં તો થોડીક વાર લગાડે. થઈ ગયા ફ્રેશ ફુદીનો બધી જાહે બસ નહી બધી ટેસ્ટ સારો ટેસ્ટ લાવતો છે. આપડે ભગવાન ને ધરેલું જ હતું ને એટલે પ્રસાદ થઈ જાય ને. મનસુ દાદા
મંતુ દાદા પોપટ પાડ્યો છે જો, ઈ કોઈ દી શું કેવાય કે પડ્યા વગર નો રહ્યો જ ન હોય કા મંત્ર દુખે છે. દુખે પણ કોને કેવું, મસ્ત કીવી નું જ્યુસ આ મસ્ત લાગે છે. પછી ફ્રેશ જ સારું લાગે, નિર્વા સ્કૂલ માટે નું સારું લાગે. કીવી પડ્યા છે ને એનું બનાવવું પડે હવે. તો ચાલો હવે અહીંયા કરીએ વ્લોગ નો એન્ડ, મળીએ પછી નવા વ્લોગ માં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. પણ જો અમારા વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી જલ્દી લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ પછી નવા વ્લોગમાં. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.